કાળઝાળ ગરમીમાં માથામાં ગરમી ગુજરતા એંગ્રી યંગમેન બની બેસ્યા છે આ તલાટી. હા, અને તેમની આ ગરમી પાછળનું કોઈ કારણ હોય તો તે છે, તેમને અટકાવ્યા છે વૃક્ષો કાપતા. હિંમતનગર ખાતે આવેલા જૂના મહિલા પોલીસ સ્ટેશનમાં હાલમાં વર્ષો જૂના વડના ઝાડ સહિત અનેક વૃક્ષોની કતલેઆમ ચાલી રહી છે. વિકાસના નામે ચાલતા વૃક્ષોના વિનાશ બાબતની માહિતી મળતા ઈડર સહિત હિંમતનગરના જાગૃત નાગરિકો અહીં આવી ચડ્યા હતા અને આ કતલેઆમ અટકાવી દીધી હતી. આ વૃક્ષો પર અનેક પક્ષીઓના માળા હતા જે ક્ષત વિક્ષત થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાનું મીડિયા કવરેજ ચાલુ હતું ત્યાં તલાટી નિલેશ મૌર્યને ઝાડ કપતું અટકાવ્યા. એ ના ગમ્યું અને તેમણે મીડિયાનો કેમેરો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. ત્યારે એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર નિવારવા વધુ ને વધુ વૃક્ષો વાવણી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે સમા આવા બેજવાબદાર કર્મચારીઓને કારણે પ્રકૃતિ ઘોર ખોદાઈ રહી છે. અમને સવારે સમાચાર મળેલા કે અહીંયા હિંમતનગરમાં આ જગ્યાએ વૃક્ષો કપાઈ રહ્યા છે, એટલે અમે રૂબરૂ મુલાકાત કરી. અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, અત્યારે પક્ષીઓ માટે મેટિંગ પીરિયડ ચાલતો હોય છે અને મેટિંગ પીરિયડ ચાલતો હોય એવા સમયે વૃક્ષને આપણે કોઈ પણ જાતની હાનિ ન પહોંચાડી શકીએ, એટલે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1962 હેઠળ આ ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય. અને વૃક્ષો બચશે તો જ આ સૃષ્ટિ બચશે, એને ધ્યાનમાં લઈને આપણે વૃક્ષો બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવા માટે કટિબદ્ધ છીએ. નગરના મધ્યમાં આવેલ એસપી કલેક્ટર ઓફિસની સામે જૂના મહિલા પોલીસ સ્ટેશનમાં અતિ પ્રાચીન જૂના વૃક્ષો આવેલા છે, એને કાપવાનું કામ ચાલુ હતું. અમને જેવી જાણ થઈ એવી અમે ટીમ સાથે અહીંયા આવ્યા તો જે કાપવાવાળા હતા એમને પૂછવામાં આવ્યું કે કોની મંજૂરીથી આ વૃક્ષો કાપી રહ્યા છો, તો એમને ખબર નથી. એમના કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો કોન્ટ્રાક્ટર કે ભાઈ તમે કામ બંધ કરી દો. કલેક્ટર સાહેબને ફોન કર્યો, કલેક્ટર સાહેબ કે હું કામ બંધ કરાવી દઉં છું. તો ખરેખર જો આ વૃક્ષોની કાપવાની જો મંજૂરી લેવામાં આવી હોત, લીગલી હોત, તો કામ કેમ બંધ કરવામાં આવ્યું? અને જો લીગલી પ્રોસેસ કરવામાં આવી છે તો કોણે મંજૂરી આપી? કેટલાએ અત્યારે આટલી અસહ્ય ગરમીમાં કેટલાય પશુ પંખીઓ અહીંયા વાસ કરે છે, એ કેટલાય માળાઓ અહીંયા વધેલા છે, એ માળાઓ આજે વેર વિકેટ થઈ ગયા છે. અને આ કૃત્ય કરવા પાછળ કોણ જવાબદાર છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, નહીં તો અમે ઉગ્ર આંદોલન કરી. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.